સત્ય સમાચારોને હંમેશાથી નિરતાપૂર્વક પ્રસારિત કરતી બીકે ન્યૂઝ ચેનલે ડીસાના ધારાસભ્ય શ્રીકાંતભાઈ પંડ્યા દ્વારા ફેલાવવામાં આવી રહેલા જૂઠાણાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને સરકારી નાણાં પોતાના ટ્રસ્ટના માધ્યમથી હજમ કરીને સેવા કરવાના દાવા કરી રહ્યા હોવાની પોલ ખુલ્લી પાડવામાં આવી છે। ધારાસભ્ય શશિકાંત પંડ્યાના અમરનાથ ફાઉન્ડેશને સરકાર પાસેથી નાણાં મેળવી લીધા છે અને ત્યારબાદ લોકો સમક્ષ ધારાસભ્ય એવો દાવો કરી રહ્યા છે કે તેમના દ્વારા ડીસાની જનતાને જનતા હોસ્પિટલના માધ્યમથી મફત સારવાર આપવામાં આવી રહી છે। ધારાસભ્ય દ્વારા ન્યૂઝ પોર્ટલ ઉપર એક એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડીસામાં અમરનાથ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી જનતા હોસ્પિટલમાં હજુ સુધી એક પણ દર્દીએ જીવ નથી ગુમાવ્યો। આજે અંદાજે 4 મહિના થવા આવ્યા। COVID-19 હોસ્પિટલમાં 4 મહિનામાં અનેક ડેથો અનેક જગ્યાએ થતા હોય છે। ભગવાનના આશીર્વાદથી ડીસાના જનપ્રતિનિધિ તરીકે હું કહું છું, આ 4 મહિનામાં અંદાજે 100-125 દિવસ થયા છે, એમાં એક પણ ડેથ આ જનતા હોસ્પિટલમાં થયું નથી। આ એ જ શશિકાંત પંડ્યા છે કે જે દાવો કરી રહ્યા છે કે અમરનાથ કોર્પોરેશન સંચાલિત જનતા હોસ્પિટલમાં કોઈનું મોત થયું નથી। ત્યારે વાત એ છે કે આ હોસ્પિટલમાં ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને તો સ્વીકારવામાં આવતા જ નથી અને આવા દર્દીઓને તો બારોબાર ડીસાની ભણસાલી હોસ્પિટલ, પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ અને ધારપુર મેડિકલ કોલેજમાં મોકલી દેવામાં આવે છે અને જનતા હોસ્પિટલમાં માત્ર સામાન્ય લક્ષણો ધરાવતા જ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે એટલું તો સૌ કોઈ સમજી શકે છે કે સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓના ડેથ થવાના ચાન્સ નહીવત હોય છે। આ ઉપરાંત જનતા હોસ્પિટલને ગુજરાત સરકાર દ્વારા ખાલી પડેલા બેડ માટે પણ 98 લાખની માતબર રકમ ચૂકવવામાં આવી છે અને તે ખુદ બનાસકાંઠા જિલ્લાના તબીબી અધિકારી જણાવી રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં બેડો પણ ખૂટવા માંડ્યા છે અને લોકો ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે સારવાર કરાવી રહ્યા છે। હવે પ્રશ્ન એ થાય છે કે સરકાર દ્વારા ખાલી બેડના નાણાં ચૂકવાયા હોય અને તે બેડ ખાલી પડેલી હોય એટલે કે સ્પષ્ટ છે કે હોસ્પિટલમાં દર્દી માટે જગ્યા છે અને જો ધારાસભ્યના જણાવ્યા અનુસાર જનતા હોસ્પિટલમાં નિઃશુલ્ક જ આટલી ઉમદા સારવાર આપવામાં આવી રહી હોય તો લોકો શા માટે લાખો રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જતા હશે। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા નિડરતાપૂર્વક ધારાસભ્યના જૂઠાણાને ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે અને સાચો પત્રકારત્વ ધર્મ નિભાવવામાં આવી રહ્યો છે તેને લઈ હવે ડીસાના નાગરિકો પણ આગળ આવી રહ્યા છે અને બીકે ન્યૂઝ ચેનલના નિડર અહેવાલના પગલે બીકે ન્યૂઝ ચેનલની પ્રશંસા કરી રહ્યા છે। તાજેતરમાં બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જે જનતા હોસ્પિટલ છે જે COVID-19ના પેશન્ટને ટ્રીટમેન્ટ આપે છે, ખરેખર તો એનું ફંડિંગ જે છે એ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે, જેની ક્રેડિટ સીધે સીધી લેવાનો પ્રયત્ન જે ધારાસભ્ય શ્રી કે શ્રી અમરનાથ કોર્પોરેશન ટ્રસ્ટ કરવામાં આવતું હતું યોગ્ય નથી। આમાં જે કોઈ ગેરરીતિઓ હોય તો એની તપાસ થવી જોઈએ। બીજી એક વાત કહું તો જે બીકે ન્યૂઝ ચેનલે જે અહેવાલને પ્રાયોરિટી આપી છે અને લોકો સમક્ષ લાવ્યા છે એ બાબત ખરેખર અભિનંદનને પાત્ર છે। મીડિયાનું ખરેખર તો આ જ એક કામ છે કે પ્યોરલી કોઈ પણ ન્યૂઝને લોકો સમક્ષ લાવવા। હું અપેક્ષા રાખું છું કે ભવિષ્યમાં પણ બીકે ન્યૂઝ આ જ રીતે ન્યૂઝને પ્રાયોરિટી આપશે, કોઈ પણ પરિબળમાં આવ્યા વગર લોકો સમક્ષ એને વાચા આપશે। ડીસાના ધારાસભ્ય દ્વારા જે રીતે જૂઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે અને તેમના આ જૂઠાણાનો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે તેના પગલે ડીસા શહેરમાં હવે એક પછી એક લોકો આગળ આવીને સત્ય સ્વીકારી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં ડીસા શહેરની આ જનતા ધારાસભ્યના સિવાયના અન્ય કાંડથી પરિચિત થશે ત્યારે આખું શહેર જ નહીં પરંતુ સમગ્ર ડીસા તાલુકાની જનતા તેમની પાસે જવાબ માંગશે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાથી ધારાસભ્ય બની ચૂકેલા શશિકાંત પંડ્યા વર્તમાન સમયમાં તેની સત્તાનો દુરુપયોગ કરી શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીનું નામ પણ બદનામ કરી રહ્યા છે।